કામરેજ ચાર રસ્તા નજીકના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યાની મળેલી ફરિયાદથી વહીવટી તંત્રએ આ પ્રશ્નોનો કાયમ ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. કામરેજ ચાર રસ્તા અઝીમ હોસ્પિટલના સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે કામરેજ તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ગાંધીનગર સુધી રજૂઆત કરવા છેવટે વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ખાતરી આપતા સ્થાનિક રહીશોને આ પાણી ભરાવાની સમસ્યા હલ થશે તેવી આશા ઊભી થતા રાહત અનુભવાય છે. રમેશભાઈ અરખાભાઈ સિંગાળા. રમેશભાઈ, જે પાણી ભરવાનો પ્રશ્ન છે, જે હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાય છે, તેના માટે આપણે શું કાર્યવાહી? આ સર્વિસ રોડ પર પાણી ભરાવાનો પ્રશ્ન તો વર્ષોથી છે, પણ અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી એ વિસ્તારમાં અમે જે મત લેવા માટે ગયા ત્યારે સોસાયટીઓમાંથી એવું કહેવામાં આવ્યું કે રમેશભાઈ, અમે મત તો તમને આપવાના જ છીએ, પણ આ જે પાણી ભરાય છે એનું સોલ્યુશન માટે શું? એટલે મેં એમને એવું કહેલું કે તમે મને મત આપીને જીતાડી ગયો, હું આવતા 2022ની ચૂંટણી પહેલાં, 2022ના ચોમાસા પહેલાં હું આ પ્રશ્નને ભૂતકાળ બનાવી દઈશ એવું મેં એ લોકોને આશ્વાસન આપેલ. પણ કોઈ કારણસર આ કામ 2-4 મહિના લેટ થયું અને ગઈ 21/6/2022ના દિવસે આ કામ મંજૂર થઈ ગયું છે. એમાં અમારા ધારાસભ્ય શ્રી, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, એમાં અમારા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી, આમાં બધા ભેગા મળીને આ વસ્તુ અમે સરકારમાં લઈ ગયા અને એ લોકોએ પૂરેપૂરી મહેનત કરીને આ કામ મંજૂર થઈ ગયું છે અને અમે લોકોને જાણ કરી દીધી છે.